આ કોંગ્રેસના કાર્યાલય ખાતે રાહુલ ગાંધીએ સંબોધન કર્યું જેમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને તેમણે બબ્બર શેર કહ્યા રાહુલ ગાંધીએ રામ મંદિર મુદ્દે પ્રહારો કર્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોઈ ગરીબ ન દેખાયા તેવું તેમણે કહ્યું સંસદમાં મારી બાજુમાં અયોધ્યાના સાંસદ બેસે છે અયોધ્યાથી ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર સાંસદ બન્યા છે ત્યારે રામ મંદિર બનવા છતાં અયોધ્યાથી ઇન્ડિયા ગઠબંધન જીત્યું છે તેવું તેમણે કહ્યું હતું को डरना नहीं है डराना नहीं है इन्होंने हमें हमारे हमारे ऑफिस पे धमकाकर ऑफिस को तोड़कर हमें चैलेंज दिया है चैलेंज क्या है गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं जो हमने कहा और लिख के ले लो लिख के ले लो कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं कौन हराएगा हमारे लीडर हराएंगे हमारे बब्बर शेठ टाइगर हराएंगे राहुल गांधी पीड़ित परिवार साथ बातचीत करी पीड़ित परिवार ने न्याय की आशा है રાહુલે સંસદમાં મુદ્દો ઉઠાવવાનું પણ આશ્વાસન આપ્યું હતું તમે ક્યાંથી આવો છો શું ઘટનાક્રમ થયો હતો રાહુલ ગાંધી સાથે આપની વાતચીત થઈ છે શું વાતચીત થઈ અમે વડોદરાથી આવું છું મારું નામ મલતાભ મનસુરી વડોદરા ગુજરાતથી આવું છું અને અમને બે દિવસ અગાઉ જ ખબર પડેલી અમને આશ્વાસન એટલું આપેલું છે બધાને કે તમે નિષ્પર્ધ રહો અમને સાડા સાડા પાંચ મહિનાથી અમે સફળ કોશિશ કરી રહ્યા છે કે કોઈ જગ્યાએ કોઈ ઈમાનદાર એક વ્યક્તિ મળે કે અમને ન્યાય મળે આજે ના છૂટીને રાહુલ ગાંધી સાહેબ પાસે આવું પડ્યું ને રાહુલ ગાંધી સાહેબે અમને સ્પષ્ટ આશ્વાસન આપેલું છે કે અમે તમારો મુદ્દો સંસદમાં ઉઠાવીશું અમને વાદરૂપ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત એ રાજકીય છે જ્યારે અમિત શાહની ગુજરાત મુલાકાત એ પ્રોડક્ટિવ છે લોકશાહીમાં બધાને છૂટ હોય છે લોકોને આશા છે કે ભાજપ ગુજરાતની સેવા કરી શકે છે લોકોએ બે પછી કેન્દ્રમાં કોંગ્રેસનું દસ વર્ષનું શાસન જોયું છે ઋષિકેશભાઈ રાહુલ ગાંધી આજે ગુજરાત છે અને એ પણ અમદાવાદમાં છે એ સમય કે જ્યારે અમિતભાઈ પણ અમદાવાદમાં છે અને રાહુલ ગાંધી પણ અમદાવાદમાં છે આદરણીય અમિતભાઈ પ્રોડક્ટિવ કામ માટે અને સમગ્ર સહકારનું જે ગુજરાતનું મોડલ છે એના માટે ગુજરાતના મોડલમાં પણ સુધારા વધારા સાથે અને દેશમાં પણ આ મોડલ આગળ વધે અને વધુને વધુ લોકોને સહકારિતાનો લાભ મળે એટલે પ્રોડક્ટિવ કામ માટે આવ્યા છે જ્યારે રાહુલ ગાંધીજી અહીંયા ગુજરાતમાં આવ્યા છે એટલે ત્રીસ વર્ષ સુધી લગભગ તમે પંચાણુંથી ગણો ને આમ ગણો તો એકાણુંથી સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં રહ્યું છે તો રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈ રોષ જોવા મળી રહ્યો છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો પાલડીમાં વીએચપી કાર્યાલય બહાર તેમણે વિરોધ નોંધાવ્યો હતો રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્યાર સાથે આ વિરોધ કરાયો સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહેલા વીએચપીના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે વીએચપી કાર્યાલય બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે આઈપીએસ અધિકારીઓ બંદોબસ્તમાં હાજર હતા